મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ગરમ પાણી પીવાના ફાયદા શું થાય. આપણે ઘણી વખતે જાણીએ છીએ કે ગરમ પાણી પીવાથી ખૂબ ફાયદા થાય છે, તો શું ફાયદા થાય અને કેવી રીતે આપણે ગરમ પાણી પીવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીશું. ગરમ પાણી પીવાથી આપણી ચયાપચયની ક્રિયા, પાચન શક્તિ મજબૂત થાય છે, ગેસ, એસિડિટી, કબજિયાત આ તકલીફમાં ફાયદો થાય છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણી જે છે એને શાંત કરે છે, સંધિવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારી પણ ગરમ પાણી પીવાથી ફાયદો થાય છે. ગરમ પાણી પીવાથી તણાવ ઓછો થાય છે, સ્થૂળતા હોય શરીરમાં, ઝાડાપણું હોય એ ઝાડાપણું કંટ્રોલ કરવામાં પણ ગરમ પાણી મદદ કરે છે. જે વ્યક્તિઓને એસિડિટી, ગેસ, કબજિયાત આવી તકલીફ રહેતી હોય તે એમને રોજ સવારે ભૂખ્યા પેટે અને સાંજે જમ્યાને એક કલાક પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. જેમને ભૂખ ઓછી લાગતી હોય, અજીર્ણની તકલીફ હોય તે એમણે રોજ સવાર સાંજ બે ટાઈમ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને સંચળ પાવડર નાખીને સવાર સાંજ બે ટાઈમ પીવું જોઈએ. જે વ્યક્તિઓને સ્થૂળતાનું પ્રમાણ વધારે હોય, વજન વધારે હોય અને વજન ઉતારવું હોય તે એમણે એક ગ્લાસ ગરમ પાણીની અંદર થોડું મધ અને લીંબુ નાખીને રોજ સવારે ભૂખ્યા પેટે પીવું જોઈએ. આમ અલગ અલગ તકલીફમાં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, તંદુરસ્ત વ્યક્તિએ પણ રોજ સવારે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. તો ગરમ પાણી કઈ રીતે પીવું? રોજ સવારે ઉઠીને નરણા કોઠે બ્રશ કર્યા પહેલાં ગરમ પાણી ઊભા પગ ઉપર બેસીને અને ગ્લાસથી મોઢે રાખી અને ધીરે ધીરે એક ઘૂંટ, બે ઘૂંટ, ત્રણ ઘૂંટ એવી રીતે ધીરે ધીરે પાણી પીવું જોઈએ. મિત્રો, તમે શરૂઆત કરશો તો શરૂઆતની અંદર તમને ગરમ પાણીનો ટેસ્ટ અનુકૂળ નહીં આવે, તમને ભાવશે નહીં, તમને ઉલટી વળે એવું થશે, આવું બની શકે. પરંતુ તમે રોજ પ્રયત્ન કરશો તો ધીરે ધીરે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે. શરૂઆતની અંદર એક ગ્લાસ પીવો, પછી ધીરે ધીરે એનું પ્રમાણ વધારો, પછી બે ગ્લાસ પીવો, ત્રણ ગ્લાસ પીવો, એમ તમારા શરીરને અનુકૂળતા હોય પ્રમાણે 2-3 ગ્લાસ રોજ સવારે નરણા કોઠે પાણી પીવાય તો શરીરની અંદર ગેસ, એસિડિટી અને કબજિયાતનો પ્રશ્ન નહીં આવે. અને આપ સૌ જાણો જ છો કે કબજિયાત એ સર્વ બીમારીનું મૂળ છે. જો તમારા શરીરમાં કબજિયાત હશે જ નહીં તો તમને અન્ય બીમારીઓ થવાની શક્યતાઓ ઘટી જશે. તો આપણા કુટુંબમાં આપણે સૌ સાથે મળીને એક આ નવા પ્રયોગની શરૂઆત કરીએ, રોજ સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી પીએ. મિત્રો, આવી જ રીતે આપણે હર હંમેશા શરીર તંદુરસ્ત કેવી રીતે રહે નવા નવા વિષયો પર ચર્ચા કરતા રહીશું. રહો ફિટ વિથ હેલ્ધી ટિપ્સ આ અમારી ચેનલ છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અમારી સાથે જોડાયેલા રહો અને આપણે સૌ સાથે મળીને તંદુરસ્તી તરફ એક ડગલું આગળ વધવાનું છે. નમસ્કાર. જય હિંદ. જય ભારત.